તમને પૂછું, બાળક જન્મ્યા પછી એને કેવું નથી પડતું? બેટા, માના સ્તનમાંથી તારે દૂધ પીવાનું છે, નથી એને એડ્રેસ બતાવવાની જરૂર, નથી એને કહેવાની જરૂર. સહજ એ દિશા તરફ એ બાળક જો ચાલ્યું જતું હોય ને, તો કહેવું પડે કે આ બાળકમાં સેના સંસ્કાર છે? અનંતકાળના સંસ્કાર છે, આહાર સંન્યાસ. તમારા દીકરાને પૈસો કઈ રીતે કમાવા એ શીખવાડવું પડે, પણ પૈસો કમાવા જેવો છે એ ક્યારે શીખવાડવું નથી પડતું. નાનું બાળક પણ છે ને, ચોપડીનું પાનું ફાડશે, રૂપિયાની નોટ નહીં ફાડે. અક્કલ છે ને, આને રૂપિયા કહેવાય, આને ના ફડાય. આ જોઈએ, હજી વધારે લાવો. સંજ્ઞાશ, આહાર સંજ્ઞા. નંબર ટુ, ભય સંજ્ઞા. નંબર થ્રી, મૈથુન સંજ્ઞા. અને નંબર ચાર, પરિગ્રહ સંજ્ઞા. ચારમાંથી ખતરનાક હોય તો પેલી અને છેલ્લી વધારે ખતરનાક. જન્મ થાય એના પહેલા જ સમયથી આહાર લેવાનું ચાલુ થાય છે, અને જિંદગીના છેલ્લા દિવસે પણ ડોક્ટરને પૂછવામાં આવે, ડોક્ટર શું લાગે છે? ડોક્ટર કે એમને જે ઈચ્છા હોય ખવડાવી દો. ડાયાબિટીક પેશન્ટ બચી શકે એમ નથી, અને શ્રીખંડ ખાવાની બહુ ઈચ્છા થાય છે. ડોક્ટર કે આમે જવાનો છે, ખવડાવીને મોકલો. મોત સમય સુધી જો ખાવાની લેશિયા હોય, તો જન્મથી મોત સુધી આપણે આહાર સંજ્ઞાને પોષવાના કામ કર્યા છે. એક પરમાત્માનું શાસન આપણને એવું મળ્યું છે કે જે પ્રભુનું શાસન આહાર સંજ્ઞાને પોષવાનું કામ નહીં, આહાર સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. વર્ષી તપ એ આહાર સંજ્ઞાને પોષવાનું નહીં, તોડવાનું છે. સાચું બોલજો. બે બ્યાસણા વચ્ચે એક ઉપવાસ છે કે બે ઉપવાસ વચ્ચે એક બ્યાસણું છે? નહીં, તમારા જવાબ પરથી છે ને મારે તમને પકડવા છે. શું કહો છો? દોનો ઓપ્શન સહી હૈ, એક સાચો છે ને એક સારો છે. પિયુષભાઈ, એક જવાબ સાચો છે અને એક સારો છે. સાચો કયો અને સારો કયો એ કયો? બે ઉપવાસ વચ્ચે બ્યાસનું એને શું કહેવાય? સારો. અને બે બ્યાસના વચ્ચે ઉપવાસ? વેરી ગુડ, સહી જવાબ બધાના. ચાલો, બધાના વર્ષી તપ પૂરા થઈ જશે. આશીર્વાદ. આપણી પાસે કોઈ અમિતાભ જેવા 5 કરોડ છે નહીં. આશીર્વાદ એ રૂપિયા કરતા પણ મોટી મૂડી છે. બે બ્યાસના વચ્ચે એક ઉપવાસ, દેટ મીન્સ ગઈકાલે શું ખાવું છે, શું ખાધું અને આવતીકાલે સવારે શું ખાવું છે. આ લેશિયા જો ઉપવાસમાં ચાલતી હોય તો બે બ્યાસના વચ્ચે ઉપવાસની સેન્ડવિચ થાય છે. ગઈકાલે ઉપવાસ કર્યો, આનંદ આવ્યો, આવતીકાલે ઉપવાસ કરવો છે, મજા આવશે. બ્યાસનું ભૂલાઈ જાય તો સમજો બે બ્યાસના વચ્ચે, બે ઉપવાસ વચ્ચે બ્યાસનાની સેન્ડવિચ કરવાની છે. અનંતકાળથી ખાવાની લેશિયા ચાલે છે. કોઈ પણ પ્રોગ્રામમાં જઈએ છીએ તો પેલા જોઈએ છે કાર્ડની અંદર, ભાઈ ભોજનનો સમય શું લખ્યો છે. સાચું બોલો, શિવચક્ર પૂજન હોય તમે કેટલા વાગે જાઓ? 8:30 વાગે શરૂ થવાનું છે. નૌપદનું પૂજન પેલા આવે કે છેલ્લા આવે શિવચક્ર પૂજનમાં? સૌથી પેલા. ખરેખર એનું જ પૂજન સાંભળવા જેવું છે. તત્વ રૂચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય સ્વાહા, આવા બધા જે પદો છે અદભુત પદો છે. અને આપણે ક્યારે પહોંચીએ? ધ એન્ડ. ભોજનનો સમય કાર્ડમાં પહેલા જોઈએ છે, પૂજનનો સમય જોતા જ નથી. અરે કોઈ પૂછે ને તો આપણે કહીએ છીએ મને જમવાનું આમંત્રણ આવ્યું છે. અરે ભાઈ, જમવાનું આમંત્રણ નથી આવ્યું, પૂજનનું આમંત્રણ. તમે પૂજનને ભોજનમાં ટ્રાન્સફર કરી નાખ્યું છે. દરેક જગ્યાએ મારું સ્થાન ક્યાં છે? અનંતકાળથી આ ધંધા કરતા આવ્યા છે. આ ભવની અંદર પણ જો આ જ ધંધા કરવા છે તો હું તમને પૂછું છું, કયા જન્મમાં આહારની સંજ્ઞાને તોડવાના કામ કરશો? ભગવાન ઋષભદેવ વર્ષી તપ કર્યો કે વર્ષી તપ થઈ ગયો? વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ડુઈંગ એન્ડ બીઈંગ? ડુ મીન્સ કરવું અને બી મીન્સ થઈ જવું. ડુઈંગ કે બીઈંગ? બીઈંગ.
અને તમારો વર્સિસ ઓફ ડુઈંગ કે બીઈંગ? ડુઈંગ. ઓકે, સ્ટાર્ટિંગમાં ડુઈંગ એમ કયો, એન્ડિંગમાં નથી બોલતા. હજી ધક્કા મારવા પડે છે રોજ સવાર પડે? હા, તમારે તમારા મનને ધક્કા મારવા પડે છે. દોસ્ત ઉઠ ને હાથ જોડ, હવે તો પૂરું થવા આવ્યું છે, એટલે હાથ જોડ, પચખાણ લે, ઉપવાસ, સૂર્ય ઉગ્યા વખત ઠઠા. આવું કેવું પડતું હોય, તમારે તમારા મનને તૈયાર કરવું પડતું હોય તો ડુઈંગ, અને ઉઠતાની સાથે તમે આમ હાથ જોડી દો તો